G6 न्यूज चैनल માં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ફરહાન વોરા. આવ આગળ વધીએ આજની નવી હેડલાઇન્સ તરફ. દિલ્હીમાં બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, ત્રિપુરાના સીએમ માણિક સાહા અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય નેતાઓ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બીજેપી મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમનું પાર્ટીનું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. ગુજરાતની બે દિવસ મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે લોકોને આઝાદી કા અમૃત ઉજવણી દરમિયાન 13-15 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર, દુકાન અને કારખાનાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આહ્વાન કર્યું હતું. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ કરાયેલા આ કાર્યક્રમનો હેતુ આઝાદી પછીના છેલ્લા 75 વર્ષોમાં વિકાસની દ્રષ્ટિએ દેશની સિદ્ધિઓ વિશે બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને દેશભક્તિની ભાવના કેળવવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુર, ભાભર, દિયોદર અને સુઈગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તો સાબરકાંઠા પંથકમાં પણ ગઈકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. બીજી તરફ મહેસાણામાં પણ કડી, બહુચરાજી, વડનગર અને જોટાણામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં મોટા પાયે પાણી ભરાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. બીજી તરફના રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક વધી હતી. સમગ્ર રાજ્યમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ચૂકી છે. દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સમગ્ર કચ્છ જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજા મનમુક્કી વરસ્યા હતા. વહેલી સવારથી બપોર સુધીમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. કચ્છના અંજારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં ગઈકાલે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. થરાદ પંથકમાં 10-8 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદના પગલે રોડ રસ્તાઓ પર 5 ઇંચ પાણી ભરાઈ ગયું હતું. થરાદના નારાયણદેવી મંદિરથી માર્કેટ યાર્ડ જવાના રસ્તા પર ઘૂંટણસભા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું હતું. ત્યારે થરાદમાં બસ સ્ટેન્ડ વર્કશોપ આગળ હાઈવે પર 4 લેનની કામગીરીમાં કરેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા રહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં મળેલા કપાયેલા માનવ અંગોનું રહસ્ય આખરે ખુલી ગયું છે. માનવ અંગો એક દીકરાના છે. તેને ફેંકનાર બીજું કોઈ નહીં પરંતુ મૃતકનો બાપ જ છે. આરોપીએ 21 વર્ષીય દીકરાને મોતને ઘાટ ઉતારી ગ્રાઇન્ડરથી 6 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ બધું સગેવગે કરી આરોપી બાપ વાયા ગોરખપુર થઈ નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. તો દીકરાના વ્યસનના કારણે એક બાપ હત્યારો બની ગયો હતો. અમદાવાદમાં વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારના કલગી 4 રસ્તા પાસેથી માનવ શરીરના અવશેષો મળ્યા હતા. અવશેષો મળતા વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્ર સ્વયંની હત્યા કરી ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આરોપી એસટી બસમાં બેસી સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસી ગોરખપુર જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી RPFની મદદથી રાજસ્થાનના સવાઈ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલવે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને પોલીસે ઝડપી પાડ્યો હતો. મહેસાણાથી 35 કિલોમીટર દૂર આવેલા વડનગરના બાદરપુર ગામમાં 18 વર્ણના લોકો એકસમ થઈ રહે છે. આખા ગામને વ્યસનમુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી, પણ ચોક્કસ ઐતિહાસિક નિર્ણય કહી શકાય. 1997ની આસપાસ આ ગામમાં એક યુવાનનું વ્યસનના કારણે ગંભીર બીમારીથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ 1997થી 2001ના ગાળામાં ગામના 8 જેટલા લોકોને કેન્સરની બીમારી થતાં ગામના સરપંચ ગુલામ હૈદરે આખું ગામ ભેગું કર્યું અને એક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો કે આજ પછી ગામમાં કોઈએ વ્યસન કરવું નહીં અને કોઈ પ્રકારની ગુટકા, તંબાકુ અને બીડી જેવી વસ્તુનું વેચાણ કરવું નહીં. સરપંચના આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો અને બીજા દિવસે જ જેટલી દુકાનો પણ ગુટકા તંબાકુની હતી તે બધી ગામ લોકોએ ખરીદી લીધી
અને તેની હોળી કરી હતી। કોઈપણ દંડકીય કાર્યવાહી કર્યા વગર આજે 21 વર્ષ વીતી ગયા છતાં ગામના પોતાના અડીખમ નિર્ણય પર અડક છે। સરપંચના નિર્ણય બાદ ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કર્યું અને ગામના વ્યસનની જાળમાંથી બહાર લાવવા મદદ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં દિયોદર સરદારપુરા જસાલી પ્રાથમિક શાળામાં 1-8 ધોરણમાં માત્ર 3 ઓરડાના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિકોએ અનેકવાર નેતાઓને અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્રના કાને વાત ન પહોંચી હોય તેમ કોઈપણ પરિણામ આવ્યું નથી। સ્થાનિકોની માંગ છે કે આ શાળાનું ઓરડાનું કામ પૂરું કરવામાં આવે જેથી કરી બાળકોને અભ્યાસમાં અગવડ ન પડે। રવિવારે મોડાસાના અણદાપુર ગામમાં દયનીય દ્રશ્યો સર્જાયા હતા। ગર્ભવતી મહિલાને ખાટલા પર 1 કિલોમીટર દૂર સુધી લઈ જવી પડી હતી ત્યારે 108ની સુવિધા મળી હતી। હાલ તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા થઈ રહ્યા છે। ત્યારે મોડાસા તાલુકાનું આ એક એવું ગામ છે જ્યાં ગામમાં જવા માટે આઝાદી પછી આજ દિન સુધી પાકો રસ્તો પ્રાપ્ત થયો નથી। ગામમાં કોઈ બીમાર હોય તો 108 પણ પહોંચી શકતી નથી। દર્દીને 1 કિલોમીટર ખાટલામાં ઉંચકીને લઈ જવા પડે છે ત્યારે ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના જે દાવા કરવામાં આવે છે એ દાવા પોકળ સાબિત થયેલા જોવા મળ્યા હતા। અત્યારે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં G6 ન્યૂઝ।